આજે પ્રક્ષિત રાજાને શુંગીએ શ્રાપ આપ્યો છે, 7 દિવસમાં તારું મૃત્યુ થશે. હવે પ્રક્ષિત રાજાને 7 દિવસમાં મૃત્યુને મુક્તિમાં ફેરવવા માટે, કે 7 દિવસમાં મૃત્યુ થઈ જાય એનો મને ડર નથી, કારણ કે રાજા હતો, ક્ષત્રિય હતો, એટલે મૃત્યુથી ડરતો નહીં. પણ એને ડર એ વાતનો હતો કે મને જે શુંગીએ શ્રાપ આપ્યો છે, એક મારી માટે એક સંતનો શ્રાપ છે, એ શ્રાપનું જો પ્રાશ્ચિત થઈ જાય, એટલા માટે પોતે ગુરુની ખોજ કરવા માટે નીકળ્યા છે. શું ક્યાં જવું, ક્યાં જવું તો મને મુક્તિ મળે? એટલે ગંગા કિનારે સ્નાન કરી અને અન્નજળનો ત્યાગ કરી અને બેઠા છે, અને ત્યાં મોટા મોટા ઋષિઓ આવવા લાગ્યા છે, બધાય મળે છે. પણ એનો એક જ પ્રશ્ન, જ્યારે આપણને મૃત્યુનો ડર લાગશે ને ત્યારે આપણામાં પાપ નહીં આવે. તમારે પાપ કરવું છે તો નહીં કરી શકો, એટલે બધા ત્યાં મોટા મોટા ઋષિવંદ આવે છે અને આને પૂછે છે. ત્યારે પ્રક્ષિત રાજા પોતાની સાથે જે ઘટના બની છે એમાંથી મુક્તિ મેળવે તેવો ઉપાય પૂછે છે, કે આમાં કોઈ એવો ઉપાય છે તમારી પાસે કે મને 7 દિવસમાં મુક્તિ? એટલે હારા હારા તપસ્વી સંતો મહાપુરુષો ડરે છે. પ્રક્ષિત રાજા એમ કહે છે કે મને એવી કથા સંભળાવો કે જેનેથી મને મુક્તિ મળી જાય. એવી મને કથા સંભળાવો કે જેનેથી મારી મુક્તિ થઈ જાય. કથા સાંભળવાથી મુક્તિ થાય હકીકત છે, પણ સદગતિ, આ જીવને ગતિ પકડાવી હોય તો સદગુરુ છે. કારણ આમ એક વાતનો તો ફાયદો ને ફાયદો, તમે સદગુરુ કરાવો ને એટલે એક વાતનો ફાયદો. હા, જે આપણે તમારી કૃપાની ચર્ચા થઈ હતી ને, પછી તમને કીધું, તમે મને એવું કીધું કે બાપુ તે મૌન કેમ છો? હું એટલે મૌન હતો, એક દીકરીને આખા શરીરમાં કોટ છે, આખા શરીરમાં કોટ. પછી તમે જોયો અમુકને કોટ હોય ને, એટલે એના દીકરી દીકરાને લગ્ન કરવા એટલે સામેવાળો કેટલું વિચારે. મેં એવું સાંભળેલું કે ભાઈ આ કોટ હોય ને એ પેઢી હાલ, એટલે ભાઈ એવું હોતું નથી પણ આપણે એવું સાંભળ્યું. પછી દીકરીને આખા શરીરમાં કોટ એટલે આ દીકરી બહુ દવા કરાવી, બહુ મહેનત કરી, પણ દીકરીને કોટ નહોતો મળતો. પછી દીકરી કે સંતના આશ્રમમાં જાય છે, કોઈ સાધુ કરી એ સંતને જેને આ દીકરી એમ પૂછે છે, બાપુ તમારી પાસે કોઈ એવી ઔષધિ છે કે મને આ કોટ મટી જાય? એટલે ઓલા બાપુ કે બેટા મારી પાસે તો 18-12 વનસ્પતિ છે, એ ઔષધિ તો હોય જ નહીં બેટા, મટી જાય તને કોટ. બાપુ એવું હું શું કરું કે મને કોટ મટી જાય? તો જો બેટા તારે કોટ મટાડવો હોય તો એક દિવસમાં 2 વાર મારા મંદિરે આવવું પડશે. બાપુ 2 વાર? કે હા, તારે થાય એટલી ઠાકોરજીની સેવા કરવાની, મારા વાસણ ઉટકવાના, મંદિરને પોતું કરવાનું, સંજવારી કાઢવાની, કચરો ફેંકી આવવાનો, પણ દિવસમાં 2 વાર આવવાનું. તો આ દીકરી, કારણ કે પીડા છે તો જવું જ પડે, જવું પડે, એટલે આ દીકરી પેલા સંતના આશ્રમમાં દિવસમાં 2 વાર જાય. 3 મહિના દીકરી ગઈ એટલે આખા શરીરમાં કોટ મટી ગયો, પણ હાથ ઉપર આટલો ડાઘ રહી ગયો, અને એ પાછો જમણા હાથમાં જ રહી ગયો. હવે બીજા 3 મહિના થઈને તો આ ડાઘ ન મટ્યો, એટલે દીકરીએ પાછું ઓલા સંતને પૂછ્યું કે બાપુ, કે હા બેટા,
કે તમારા મંદિરે 3 મહિના હું આવી તો મને આખા શરીરનો કોટ મટી ગયો. પણ પાછળથી બીજા 3 મહિના આવી તો એ હાથનો ડાગ નથી મટતો. એનું કારણ શું? ઈ કે બેટા તારે મટાડવો છે. કે હા મટાડવો છે. કે હા. એટલે સાધુએ બાવડામાં હાથ લાંબો કર્યો. ઈ કે બેટા જો ઈ કોટ તારે મટાડવો હોય તો મારું બાવડું પકડી લે અને ગામની મેન બજારમાં એક આટો મારવા જવું પડશે. દીકરીનો ભાવ બાપનો છે, સાધુનો ભાવ દીકરીનો છે. અને સાધુ અને દીકરી એ હાથાજોડી કરી અને મેન બજારમાં નીકળ્યા. બીજે દી હવારમાં ઈ ડાગ મટી ગયો. દીકરીને ઉપાધિ થઈ. ઈ કે બાપુ આખા શરીરનો કોટ તમારા મંદિરે આવવાથી મટ્યો, પણ આ એક ડાગ તમારી હારે હાથાજોડી કરવી પડી. બાપુ મને સમજાણું નહીં. ઈ કે બેટા તને નથી સમજાણું, મને સમજાણું. પણ બાપુ કારણ તો કયો? ઈ કે કારણ બીજું કાંઈ નથી. તું દિવસમાં 2 વાર મારા મંદિરે આવતી ને, આખું ગામ વાતું કરતું કા બાવો બગડ્યો છે ને કા બઈ બગડી છે, કા બાવો બગડ્યો છે કા બઈ બગડી છે. પણ ગામની અંદર એક એવો માણસ રહેતો કે જ્યાં સુધી મારી નજરે ન જવું ને ત્યાં સુધી ન માનું. એ હાથાજોડી કરી નીકળ્યા ને, એ બાકી હતો એ તેદી બોલ્યો. એ કે હવે ગામ વાતું કરે એ હાથું, પણ હજુ પણ તું મારી દીકરી છો અને હું તારો બાપ છું. એ તને ને મને ખબર છે, આ ગામને ખબર નથી. એટલે અમુક એમ કે સમજ્યા. પણ બાપુ ગુરુ કરાવવા બૈરાની શું જરૂર છે? એ એટલે જરૂર છે તમારું પાપ ધોવાઈ જાય. કોક નિંદાત કરે ને તમે લઈને જાઓ તો. એટલે તુલસી લખ્યું છે કે હરિહર નિંદ સુનઈ જો કાના, હોય પાપ સમાન ગૌધાત સમાન. જ્યાં સુધી જગત આપણી નિંદા નહીં કરે, આપણી ટીકા નહીં કરે, ત્યાં સુધી એ આપણે સુખી નહીં થઈએ સાહેબ. આ એનો રસ્તો છે. એટલે એ તમે કહું, હું 2 દી પહેલાં કીધું હતું કે અત્યારે કપાની સિઝન છે, જીરાની સિઝન છે. સારું જીરું થયું હોય માણેકભાઈ તો એને નિંદામણ કરાવવું પડે. એમાં અત્યારે 200-300 રૂપિયા દાડી હોય, બરાબર ને? તો એમાંથી તમે ખડ ખડ કાઢો ને બધું નિંદે ના, એવું કંઈક હોય ને. પછી એમાં ખડ કાઢે એટલે ઓલું દાંતડું લઈને જાય, પછી સોરિયું લઈને જાય ખડ કાઢવા, તો જીરું સારું થાય. એમાં આપણા પાપરૂપી જે ખડ છે એ ગામના મફત કાઢ દેતા નિંદા કરીને, તો સૂર્ય દાડી આપણે નાખવા જોઈએ. કરવા જોઈએ ને બાપા.